જાફરાબાદમાં માછીમારોએ નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન કરી દરિયો ખેડવાનું શરૂ કર્યું છે. જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે બોટોને શણગારી તેમજ વિધિવત રીતે કુવારિક બોટોમાં દૂધનો અભિષેક કરી દરિયાદેવનું પાણી લાવી પાંચ દિવસ સુધી પૂજન કરીને દરિયો ખેડવાનું શરૂ કર્યું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો દ્વારા નાળિયેરી પૂનમના દિવસથી દરિયાદેવનું પૂજન કરી દરિયો ખેડવાનો બંધ રહેલ ચોમાસુ બેસતા માછીમારો દરિયો ખેડવાનું બંધ કરે છે. લાંબુ વેકેશન બાદ માછીમાર સમાજ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે બોટોને શણગારી તેમજ વિધિવત રીતે કુવારિકા પર આ બોટમાં દૂધનો અભિષેક કરી દરિયાદેવનું પાણી લાવી પાંચ દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ તે પાણી પાંચમા દિવસે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. આ રીતે નારિયેળી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેમજ બોટોને કલરથી રંગવા ફૂલહાર નવા વાવટા તેમજ બોટોની અંદર સદનારાયણની કથા સ્થાપન કરવામાં આવી કુંભવાટા દરિયામાં કંફન લઈને માછીમારી કરવા જાય છે તેનું રક્ષણ કરજે તેવી દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે અને બોટોને દરિયો ખેડવા રવાના કરવામાં આવે છે. આજે વર્ષોથી અમારી પરંપરા સમાજ માછીમાર સમાજની એવી છે કે નાળિયેરી પૂનમ રક્ષાબંધન નાળિયેરી પૂનમના દિવસે તમામ હિન્દુઓ મુસ્લિમ તમામ સમાજના જે માછીમારી ધંધા સાથે સંકળાયેલા છે આ તમામ ભાઈઓ બહેનો દૂધની હેલ માથે લઈ અને શણગારેલી હેલ દ્વારા દરિયા એક સાથે મોટી પલામાં નીકળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને દરિયાનું પૂજન કરીએ છીએ. મોહન બાબણિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી.